फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। તો આજે સવાર સવારમાં શૈલેશ ભી જતા રહ્યા છે ગામમાં, પપ્પા પણ જતા રહ્યા છે, અને મમ્મી એ ગોદડું, પહેલાનું હતું જૂનું ગોદડું, બહુ સરસ હતું, તેને ફાડીને મતલબ નવી રીતે પાછું એનું એક ગોદડું ફરીને બનાવે છે, ઉપર બનાવે છે, હું તમને ઉપર જઈશ તો હમણાં બતાવીશ। તો હાલ આપણે 11:30 થવા આવ્યા છે ને, એટલે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો, આપણે થોડીક રસોઈ બનાવી નાખીએ અને તમને આજે વાડી લઈ જવાશે તો લઈ જઈશ। તમને એમ થાય વારંવાર તુલસી કહે છે, લઈ તો જતી નથી, પણ એવું થાય છે, હું તો કહું પણ શૈલેષ મને નથી લઈ જતા, એવું થાય છે। તો ચલો ફ્રેન્ડ, તો હું તમને પછી રાજસ્થાનને રુદ્ર સાથે પણ મળાવીશ અને નાની વાસળી સાથે પણ મળાવીશ। તો સારું, ચલો ત્યાં સુધી હું રસોઈ બનાવી નાખું અને સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। અને આજે બધા લાઇક કરવાનું ભૂલતા નહીં, તો ફટાફટ બધા લાઇક પણ કરી દેજો, વિડીયો શરૂ થયો છે ત્યાં જ, કેમ કે તમે બધા લાઇક કરતાં ભૂલી જાઓ છો। તો બાકી ચલો, આપણે બિંડાનું શાક બનાવવું છે અને અમારે દાબાની જે કેરી નાખી છે એ કદાચ એકાદ બે શૈલેષ કે પાકી છે તો આપણે જોઈશું, જો કે એમાં એક બે દિવસ રહેવા દેવી પડે, પણ આપણે જોઈશું એ કે થઈ છે કે નહીં, કેમ કે કાલે તો પપ્પા લાવ્યા હતા લાડ બધી કેરી ઘરે અલગથી ખાવા, પાકી ગયેલી, અને જે પાકવા મૂકી છે એ કાલ એક બે દિવસમાં પાકી જશે એમ કહેતા હતા। તો જોઈએ હવે કેવી થઈ હશે, આજે દેખાડીશ તમને, પણ પાકી હશે તો એ ફરી પાછી આપણે ઢાંકીને બંધ કરી દઈશું। તો ચાલો આપણે ત્યાં સુધીમાં રસોઈ માંડી દઈએ। ચાલો, તો ચાલો ભીંડીની સબ્જી રેડી થઈ ગઈ છે, કઢી વાળ્યો, કઢી વાળી ભીંડીની સબ્જી રેડી થઈ ગઈ છે। અહીંયા મારી સાથે કોરો ભીંડો કાઢ્યો છે અને હવે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે, તો ફટાફટ આપણે રોટલી કરી નાખીએ, પછી જમવાના ટાઈમે મળીએ। બાકી આસ્થાબેન ને રુદ્રભાઈ તો એ તોફાન કરે, જો વિડીયોમાં આવવાનું કેમ કે ભાગી જાય છે, જે મમ્મી ભાળી જશે તો ખીજાશે એમ કહેશે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફટાફટ રોટલી કરી નાખીએ, પછી મળીએ। લાઈટ હોય ગઈ હતી તો બહુ નાખે, 4 વાગ્યા ને તડકાના જો રમે છે, હુતા નથી ને આજ બપોરે, નહીં ને લાગ્યું દેવું, એ હું બનાવીશ ફાઇલ, એ હું કહેવાય ફાઇલ, ફાઇલ ઓલી મૂકવાની આવે ને એના અંદર છાપા છે, છાપા છે પેન, તમે લગાઈ પેન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બપોરે ગુડ આફ્ટરનૂન, 4 વાગ્યા ગુડ આફ્ટરનૂન, બસ ગુડ આફ્ટરનૂન, હા પછી હજી નક્કી નથી થતું એમ નથી, તારે રોકાવાનું, કેમ લોલીપોપ શું હશો, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ચાલો રમતા હતા એમને ખાટલી ઉપર ચડી મંડો રમવાતી, ફાઇલ ફાઇલ રમે છે, ત્યારે મજો કેવો કાળો તડકો હશે એમ, 4 વાગ્યા છે, વાસળી જો હા પૂણમ જઈને બે ગઈ છે, હમણાં તમને ઊભી થાય એટલે દેખાડું ઊતી લાગે છે, બાકી તડકો જ જો કેટલો બહુ જોરદાર છે તડકો, પેન લે, પેન બતા, પેન બતા, લે ફોન કર્યો પેન બતાવવા, હો ભાઈ છે હવે છોકરાઓ રમતમાં મજા આવે, રમત રમે છે, બપોરે તો લાઈટ વહી ગઈ પવન નાખતા હતા ને, બે લાઈટ વહી ગઈ એટલું પવન નાખતા હતા ને દાદાને, ચાલો ફ્રેન્ડ આપણે છે ને તૈયાર બૈયાર થયા છે, ટી શર્ટ બીશર્ટ પહેર્યું છે, એવું કઈ નથી, પણ શૂટ કરવાનું હતું એટલે ટી શર્ટ પહેર્યું હતું, હમણાં ટી શર્ટ નીકળી જાય છે, સાદા કપડા આવી જાય, બરાબર છે। તો અહીંયા છે ગોદડા થઈ રહ્યા છે, પણ નવા ગોદડા તો છે એ કામકાજ પતી ગયું છે, પણ હવે જે જૂના ગોદડા છે એ બધા ગોદડાનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે, કેમ કે નવી હાડી સડાવી દે એક એક વાર જે હાંધી નાખે,
એટલે ગોદરા છે એ થોડા ઘણા ફાયડા તૂટ્યા હોય તો એ બધા રેડી થઈ જાય. તો જોઈ શકો છો ગોદડા રિપેર થાય છે, તુલસી અને બા બંને કરે છે. અને વાતાવરણ હવે છે એ તડકો થોડો થોડો મોડો પડતો જાય છે, પણ આજના પેપરમાં એવું હતું કે હજી છે એ ગરમી થોડાક ટાઈમ રહેશે અને ચોમાસું થોડુંક મોડું થાય. જોઈએ હવે કઈ રીતનું થાય છે. તડકો તો બહુ લાગે જ છે, કેમકે આ છેલ્લે છેલ્લે ઉનાળાના છેલ્લા 15-20 દિવસ ખૂબ વહમાં છે. તો સારું, ચાલો હવે કપડાં ચેન્જ કરી અને પછી તુલસીને હોંપી દઉં, એ વિડીયો ઉતારશે. બાકી બંને હાહુ હોવો છે, એ ગોદરાનું કામ છે એ કરી રહ્યા છે. તો સારું ચાલો મળીએ પછી. બા મને કી જાય છે હું છું. ઓલા બાથરૂમ માંથી બધો કચરો નીકળ્યો હતો ને, રેતી ની બધી વેસ્ટેજ બધું નીકળ્યું હતું ને, એ બધું નાખવા જવાનું હતું. તો મેં એ કામ માથે લીધું હતું, પણ મારે સમયનો અભાવ તો ન કહેવાય, પણ મારી આળા કેવો તો હાલે. તો મને એમ કે જે નાખવા જવાનું બાકી છે, બા કે તું નાખવા જતો હતો કે મારે તગારે તગારે નાખવા જવું પડ્યું, એટલે મને મને ખીજાય છે. એટલે બપ્પાજી બસાવા હાટું થઈને બાઈએ કહી દીધું કે સહેલો નાખ્યા હોય, એમ નાખ્યું બાઈ જ હોય. તો એવું છે, જોયું અમારે બા નો અને અમારો પ્રેમ, કે બા અમને બસાવા હાટું થઈને કહી દે કે તમારો છોકરો જ નાખ્યો છે, હું નથી નાખવા. કે બા ને હજી બા હાથ થોડો ઘણો દુખતો હોય, એટલે પપ્પા કહેતા હોય તું નહીં નાખવા જતી, શૈલેષ ને કહી દે ગાડી લઈને નાખ્યો છે. પણ મારે આળા કયો કે સમયનો અભાવ કયો, હું ન જઈ ગયો. બાએ મારી વાટ રાખી નહીં અને બાએ તગારે તગારે નાખી દીધું અને મને બપ્પા ખીજાય એ પહેલાં બસાવી લીધું. સારું ચાલો મળીએ આવો પછી, કપડાં બદલાઈ ગયા. ફાઇનલી ગોદડું પૂરું થઈ ગયું છે, ખાલી બેવડવાનું જ હતું, મતલબ કે ખાલી એને સાડી ચડાવી અને ફરી પાછું હાલવાનું હતું અંદર. તો હાલ થઈ ગયું છે પૂરું, 5:30 થઈ ગયા છે. તો હાલ પથારી પણ કરી નાખી છે જો પપ્પાની મમ્મીની, અને પાથરી પણ દીધું છે આજે, આજે પાથરી પણ દીધું છે. તો ચલો ફ્રેન્ડ હવે નીચે જઈએ. નીચે જઈને કામ તો બધું પતી ગયું છે, પણ હવે નીચે જઈને રસોઈ બસોઈનું પ્લાનિંગ કરશું, શું બનાવશું શું નહીં. તો 5:30 6 થવા આવ્યા છે, 6:30 થયા હોય તો ના નહીં, 5:30 6 થઈ ગયા છે. તો ચલો ફ્રેન્ડ નીચે જઈ, નીચે જઈને પછી શું રસોઈ બનાવી એ ડિસાઈડ કરશું, પછી મળીએ. ઓકે ફ્રેન્ડ્સ, બાહુબલી આવી ગયા છે, અમારે વેલા ઉપાડે છે, 7:30 થવા આવ્યા છે. મમ્મી આવ્યા તરત જ કીધું કે બેલા મૂકી દો, બેલા મૂકે છે. ઓલપા ન પડે, કેટલાક વજનમાં હતા, કેટલાક વજનમાં હતા એટલે તમને સિંજુ કા મમ્મી. તો મમ્મી રોટલા માંડે છે, હવે શાક ને ખીચડી મૂકી દીધું છે, થઈ ગયું છે. હવે તો ખીચડી મૂકીને આવી દીધીમાં કહે છે, મમ્મી રોટલા માંડે છે. બાકી વાતાવરણ એકદમ ચેન્જ થઈ ગયું છે, વાદળા વાદળા થઈ ગયું છે, ક્યારે વરસાદ આવશે એનું નક્કી નહીં. હવે એક તારે લ્યો, હવે દેખાણ અત્યારે લગી એકદમ કાળા કાળા વાદળા હતા. જાવું તારી પાસે ને થાવું, જા બોલી પાસે જાય ને તો કાંઈ વાંધો નથી, આઘા જાય ને ત્યાં બે 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 કરવા મળે. ચલો અહીંયા ભગત દીવા બધી કરે છે, હમણાં ઘડીકમાં હો ઘડીકમાં દીવા બત્તી કરી નાખશે. પપ્પાને કેટલી વાર લાગે, 5 મિનિટ લા 5-10 મિનિટ પપ્પા દીવા બત્તી કરે, આને તો 1 મિનિટે પૂરી ન થાય. હે શોર્ટમાં હોય એટલે 1 મિનિટે ન થાય. સુખ શાંતિ અને સમૃદ્ધિ જે પર્ટિક્યુલર એક એક વસ્તુ માંગે, શોર્ટમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું રહી છે, સુખ શાંતિ અને સમૃદ્ધિ. દીવાબત્તી કરે કે આપણે જોઈ જોઈ આપણી ખીચડી અને શાક. તો શાક તો મેં બંધ કરી દઈ છું, ખીચડી બેન જો સિસોટી મારો મેળા. શાક ઓલરેડી રેડી થઈ ગયું છે, ચોળીનું લીલી ચોળીનું શાક કર્યું છે. મમ્મી રોટલા માંડ્યા છે અને ખીચડી થાય છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, અને કાલે પાછા મળશું નવા વ્લોગ સાથે. તો આજના માટે ગુડ નાઇટ બધાને.